પ્રાપ્ત થઈ રહ્યા છે ઉનાથી. ઉના નવા બંદર પોલીસ હેઠળ આવતા થી ઉનાની ત્રણ ચેકપોસ્ટ પર હથિયાર સાથે 5 લોકો ઝડપાયા. 2 પિસ્તોલ અને 7 કારતૂસ સાથે જામનગરના 5 શખ્સો ઝડપાયા, જેમાંના 2 વ્યક્તિ છે 307 ના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓ, જેમાં 5 આરોપીઓ ઝડપાયા. 5 આરોપીઓને પકડાયા છે. ગઈકાલે નવા બંદર પોલીસ સ્ટેશનના PSI અને એના સ્ટાફના કર્મચારીઓ દ્વારા મહેરબાન રેન્જ IG SP સાહેબની સૂચનાથી સઘન વાહન ચેકિંગ કરવાની જે સૂચના હતી એનું જ્યારે વાહન ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક બ્રેઝા ગાડી શંકાસ્પદ હાલતમાં જણાતા PSI અને એમના માણસો પોલીસના કર્મચારીઓને ચેક કરતા એમાંથી 5 આરોપીઓ, 2 પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ અને 1 છરી સાથે પકડાઈ ગયા છે. તો એ અન્વયે આર્મ્સ એક્ટ 25(1)A મુજબ અને GPA 135 મુજબ 5 આરોપીઓ ઇકબાલ ઉમર નાયક, વસીમ ઇકબાલ, કયુમ હારુન જુનેજા, આસિફ મીરા અને ભરતસિંહ તકુજી ઝાલાના વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરી. સાહેબ, વાત કરવામાં આવે તો આરોપીઓ ક્યાં રોકાયા હતા અને ક્યાંથી આવતા હતા? આરોપીઓ દીવ તરફથી સાંજના સમયે આવતા હતા અને ચેકપોસ્ટ પર પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા એમને પકડવામાં આવ્યા છે. 5 આરોપીઓ જૂનાગઢ જામનગરના છે. એમાં એ પૈકીના 3 આરોપીઓ જે છે એ ગુનાહી ભૂતકાળ ધરાવે છે. જે પૈકી ઇકબાલ ઉમર નાયક જે છે એ જામનગરના પંચકોશી પોલીસ સ્ટેશનનો 307 એક વોન્ટેડ આરોપી છે. તો અત્યારે હાલ આર્મ્સ એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરી અને આગળની જે વિચાર